જો મિત્રો તમે જીપીએસસીની તૈયારી કરતા હોય જીપીએસસી ક્લાસ વન ટુ અથવા તો જીપીએસસી ક્લાસ થ્રીની તૈયારી કરતા હોય તો અને અનએકેડેમી પર અત્યારે એક ઓફર ચાલી છે જે લિમિટેડ ટાઈમ માટે છે જેમાં તમે બાર મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન લો છો તો એની ઉપર તમને બે મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળી રહ્યું છે એટલે કે ટોટલ તમને ચૌદ મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જ્યાં પણ કોડ માગે મિત્રો ત્યાં ડીડી ટેન કોડનો યુઝ કરવાનો છે જેથી કરીને તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ સાથે સાથે દસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળી જશે અને તમને ચૌદ મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે એની સાથે બીજું કે જીપીએસસી પર અત્યારે અનએકેડેમી પર જીપીએસસી માટે સંપૂર્ણ કોમ્પરેસિવ બેન્ચ ચાલી રહી છે જીપીએસસી ક્લાસ થ્રી માટે અને જે ચોવીસ એપ્રિલથી સ્ટાર્ટ થવાની છે બરાબર તો આ બેન્ચમાં જોઈન કરવા માટે એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કોડ તમારે ફક્ત ડીડી ટેન કોડનો યુઝ કરવાનો રહેશે જો મિત્રો તમે અનએડેમીના નવા યુઝર છો તો તમને અનએેડમી વિશે ખ્યાલ નથી તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાંથી અનએકેડેમી એપ ડાઉનલોડ કરવાની છે અને અહીંયા તમારો મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરવાનો છે અને જ્યાં પણ જે સિલેક્ટ હોયર ગોલમાં તમારે જીપીએસસી પસંદ કરવાનું છે અને એન્ટર કોડમાં ડીડી ટેન કોડ નાખવાનો છે ડીડી ટેન કોડનો યુઝ કરવાનો છે ત્યાર પછી મિત્રો જો તમે પ્લસ સબસ્ક્રિપ્શન લો છો તો તમને આ બધા જ ફ્યુચર્સ મળી રહ્યા છે પ્લસ સબસ્ક્રિપ્શનમાં વીકલી ફ્રી મોક ટેસ્ટ સિરીઝ પણ આપી શકો છો બરાબર રેગ્યુલર ડાઉટ ક્લિયરિંગ સેશનનું પણ આયોજન કરવામાં આવે છે ફ્રી ટેસ્ટ સિરીઝ આપી શકો છો ડાઉટ ક્લિયરિંગ સેશનમાં તમને જે પણ લેક્ચર દરમિયાન જે પણ ડાઉટ આવે છે એ ડાઉટ ક્લિયરિંગ સેશનમાં તમે પૂછી શકો છો અને તમારા એક એક ડાઉટનું સોલ્યુશન અન એકેડેમીના જે એડ્યુકેટર્સ છે એમના દ્વારા આપવામાં આવશે તો કંઈક આ પ્રકારની પ્રાઇસ છે તમે જો બાર મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન રહો છો તો એની સાથે તમને બે મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે પ્લસ તમે ડીડી ટેન કોડનો યુઝ કરશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળી જશે બરાબર આ જે પ્રાઇસ છે એના પર દસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળી જશે અને એની ઉપર બે મહિનાનું ફ્રીમાં પ્લસ સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે બરાબર નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એકનાવે આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો જે આપણી જીપીએસસીની ડેલી ક્વેશ્ચન આન્સરની જે સિરીઝ ચાલી રહી છે એનો આજે ડે ટેન છે બરાબર અત્યાર સુધીમાં આપણે એકથી દસ દિવસ સુધીના પંદર પંદર ક્વેશ્ચન ડેલી ડિસ્કશન કરે છે જે તમારી આવનારી ડિવાઇસ હોય એસટીઆઈ અથવા તો જીપીએસસી ક્લાસ વન ટુની પ્રિલિમ્સમાં પણ ઉપયોગી થઈ શકે છે એવા ટાઈપના ક્વેશ્ચન આપણે ડિસ્કશન કરે છે જે હાલની એક્ઝામ પેટર્ન પ્રમાણે પૂછાય છે નવી એક્ઝામ પેટર્ન પ્રમાણે જે સેન્ટેન્સવાળા વિધાનવાળા પ્રશ્નો પૂછાય છે એવા જ પ્રશ્નો આપણે ડેલી પંદર પ્રશ્નો જોતા હોઈએ છીએ બરાબર તો એકથી દસ સુધીના તમે આપણે આગળ એકસો એકસો છત્રીસ નંબરના પ્રશ્નથી આગળ કન્ટિન્યુ કરીએ તો મિત્રો સૌથી પહેલો પ્રશ્ન છે એકસો છત્રીસ નંબરનો કીડીના કરડવાથી તેજ બળતરા થાય છે કારણ કે લાલ કીડીના ડંખમાં ખાલી જગ્યા હોય છે બરાબર તો આનો સાચો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી ફોર્મિક એસિડ હોય છે એના કારણે છે ને કીડીના કરડવાથી તેજ બરડતા થાય છે કયો એસિડ હોય છે ફોર્મિક એસિડ હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખજો ક્લાસ થ્રી લેવલ એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે આવા ટાઈપના ક્વેશ્ચન આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેના પૈકી કયા રાજાએ ગિરના ગિરનાર પાસે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું બરાબર તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી સ્કંદગુ કોણે કરાવ્યું હતું ગિરનાર પાસે સુદર્શન તળાવનું સમારકામ તો સ્કંદગુપે કરાવ્યું હતું બરાબર આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે એકસો અડત્રીસ નંબર નીચેના પૈકી કયો પલ્લવ રાજા ચાલુક્ય રાજા પુલકેશ બીજા સાથે લડ્યો હતો કયો રાજા હતો તો રાજ ઓપ્શન નંબર સાચો જવાબ આવશે ઓપ્શન એ મહેન્દ્ર વર્મન કોણ હતું મહેન્દ્ર વર્મન આગળ જોઈએ મિત્રો એકસો ઓગણ નંબરનો જે પ્રશ્ન છે એ મેથ્સ રિલેટેડ પ્રશ્ન છે તમને એ પણ ખ્યાલ આવી જશે કે જીપીએસસીની જે ક્લાસ વન ટુની એક્ઝામમાં મેથ્સમાં કયા ટાઈપના ક્વેશ્ચન બોલે છે તો હું તમને રકમ વાંચીને બતાવું કે આનું સોલ્યુશન તમારે તમારે જાતે પ્રેક્ટિસ કરીને સાચો જવાબ લાવવાનો છે બરાબર એક વર્ગખંડમાં પા પાંચસો વિદ્યાર્થી છે જેમાં ચાલીસ અંગ્રેજી બોલી શકે છે જ્યારે બાકીના ફક્ત હિન્દી બોલી શકે છે વીસ ટકા જે અંગ્રેજી બોલી શકે છે તે હિન્દી બોલી શકે છે તો કુલ એવા કેટલા વિદ્યાર્થી છે જે હિન્દી પણ બોલી શકે છે જુઓ તમે કયો ટાઈપનો ક્વેશ્ચન છે આપણા રકમમાં જ આપણે ગોથા ખાઈ જઈએ આમ ફેવરી ફેવરીનો રકમ પૂછી છે બરાબર તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ત્રણસો ચાલીસ જવાબ આવશે કેટલા હિન્દી બોલી શકે છે ત્રણસો ચાલીસ પરંતુ જો તમને મેચ ફાવતું હોય તો તમે આને પ્રેક્ટિસ કરી શકો છો કેવી રીતે આવી શકે છે આનો સાચો જવાબ ત્રણસો ચાલીસ આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એકસો ચાલીસ મારો પ્રશ્ન છે ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી હતી શુદ્ધિ આંદોલનની વાત કરી છે ઘણા બધા લોકોને તો આ આંદોલન વિશે ખબર પણ નહીં હોય કે શુદ્ધિ આંદોલન હતું શું બરાબર તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી દયાનંદ સરસ

ઓકે તો મિત્રો અહીંયા ચાર વિધાન આપેલા છે એ વિધાનમાંથી જે કાળી જમીન છે એના બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે એટલે કે પહેલું બીજું ત્રીજું ચારે ચાર નામથી ઓળખવામાં આવે છે જેમાં સૌથી પહેલાં છે રેગુર તરીકે પણ ઓળખાય છે એ તમને ખ્યાલ પણ હશે પછી કાળી કપાસની જમીન પણ તરીકે ઓળખાય છે વિષુવૃત્તિય કાળી જમીન અને વિષુવૃત્તિય ચર્નોઝમ પણ કહે છે બરાબર તો આ ચાર નામ છે કાળી જમીનના એમાં લાસ્ટના જે બે છે એ ખાસ યાદ રાખજો કેમ કે પહેલાના બે તો તમને બધાને યાદ હશે રેગુ છે કાળી કપાસની જમીન છે પણ નીચેના બે યાદ રાખજો આગળ જોઈએ તેતાળીસ સમયનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા શહેરમાં પ્રેમાનંદ સાહિત્ય સભા આવેલી છે નીચેના પૈકી કયા શહેરમાં પ્રેમાનંદ સાહિત્ય સભા આવેલી છે તો ક્યાં આવેલી છે વડોદરામાં આવેલી છે ઓપ્શન ડી સાચો જવાબ આવશે એકસો ચુમ્માળીસમાં પ્રશ્ન છે નીચેના પૈકી કયા પ્રકારના વાદળોને કારણે ભારે ધોમધાર વરસાદ થાય છે બરાબર કયા વાદળના કારણે તો ઓપ્શન એ સાચો આવશે ક્યુમ ક્યુમ્યુલો છે રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો વિશે નીચેના પૈકી વિધાનો વાંચો બરાબર તો આ વિધાન કયું સાચું આવશે ઉપરોક્ત વિધાન અથવા તો વિધાનોમાંથી કયું વિધાન સાચું છે આ બે વિધાન આપેલા છે એમાંથી કયું વિધાન સાચું અથવા કયું વિધાન સાચું છે તો ઓપ્શન સી સાચું આવશે બે બે વિધાન સાચા છે પહેલું વિધાન કહે છે નીતિ નિર્દેશ તત્વો ઉદ્દેશ્ય દેશમાં રાજ સામાજિક અને આર્થિક લોકતંત્ર સ્થાપવા સ્થાપિત કરવાનો છે નીતિ નિર્દેશનો ઉદ્દેશ બરાબર નીતિ નિર્દેશ તત્વોને નૈતિક અને રાજકીય માન્યતા પ્રાપ્ત છે બરાબર નીતિ નિર્દેશના સંદર્ભમાં આ બે વિધાન સાચા છે આગળ જો ક્વેશ્ચન નંબર એકસો છેતાળીસ મુનશી મુન્શી કન્યાલાલ મુનશીની કઈ કૃતિમાં પાટણ વિનાશની કથા આલેખવામાં આવી છે તો સાચો જવાબ આવશે ઓપ્શન સી બ્રુગ્ર પાદુકા બરાબર ઓપ્શન સી સાચો જવાબ આવશે એકસો સુડતાળીસ નંબરનો પ્રશ્ન વિશે વિદ્યાલય અનુદાન એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ખાલી જગ્યા પ્રકારની સંસ્થા છે તો ઓપ્શન ડી સાચો આવશે વૈધાનિક પ્રકારની આ સંસ્થા છે બરાબર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એકસો આડત્રીસનો એકસો અડતાળીસ નંબરનો પ્રશ્ન ઐતિહાસિક શેર શાહ સુરી માર્ગે કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે અને તે કયા કયા શહેરની વચ્ચે જોડાયેલો છે ઐતિહાસિક શેર શાહ સુરીની વાત કરી છે કયો માર્ગ છે એ અને કયા કયા શહેરની વચ્ચેથી પ્રસાર થાય છે તો વિધાનસિંહ સાચું છે જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક દિલ્હીથી અમૃતસર દિલ્હીથી અમૃતસર ઐતિહાસિક શેર શાહ સુરી આગળ જોઈએ એકસો ઓગણપચાસ પ્રશ્ન ભારત સરકારે ઉદ્દી ઉદારીકરણ અને વૈશ્વિકરણ અને ખાનગીકરણની નવી ઔદ્યોગિક નીતિ કઈ યોજના દરમિયાન અપનાવી બરાબર કઈ કઈ નીતિ ઉદારીકરણ વૈશ્વિકરણ અને ખાનગીકરણ આ અને ઔદ્યોગિક નીતિ એ કઈ યોજના અંતર્ગત અપનાવી છે તો ઓપ્શન બી સાચો આવશે આઠમી યોજના અંતર્ગત આ નીતિઓને અપનાવી છે ચિર ચિરોડીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે તો રાજસ્થાન છે તમિલનાડુમાં ચિરોડીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આપણે એકસો પચાસ ક્વેશ્ચન સુધી રાખીએ અત્યારે આપણે ટોટલ પંદર ક્વેશ્ચનને આપણે જોઈ લીધા બરાબર હવે નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ ઇલેવન એટલે કે ડે ઇલેવનમાં આપણે બીજા નેક્સ્ટ પંદર જોઈશું ઓકે તો મળે નેક્સ્ટ વિડીયોમાં